સમગ્ર ગુજરાતની અંદર રામનવમીનો પવિત્ર પર્વ છે તે ઉજવવા જઈ રહ્યો છે ત્યારે બોરસદની અંદર પણ આ વખતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામજી કી સવારીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અત્યારથી તેની તાડા માર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ખાસ કરીને બોરસદ શહેરની અંદર અત્યારે પ્રવેશતા જ અત્યારે જ્યાં જુઓ ત્યાં કેસરીઓ અત્યારે લહેરાયો હોય તેવું લાગી રહ્યું છે ભગવાન શ્રી રામની પ્રતિમાઓ લાગી ગઈ છે સાથે જ મોટા મોટા હોર્ડિંગ્સો છે શુભેચ્છકો દ્વારા હોર્ડિંગ્સો પણ મારી દેવામાં આવ્યા છે આપણી સાથે અત્યારે અહીંના જે પ્રખંડ મંત્રી છે મેહુલભાઈ આપણી સાથે જોડાયા છે મેહુલભાઈને પૂછીશું કયા

એના માટે અમે વીસ હજાર જેટલી પત્રિકાઓ છપાવી હતી પત્રિકા એટલે પેમ્પલેટ નહીં પરંતુ આમંત્રણ પત્રિકા એવી અમે વીસ હજાર પત્રિકાઓ છપાવી ઘરે ઘરે જઈને ફેમિલીના હેડ હોય એ હેડના નામ લખીને અમે પત્રિકાઓ દરેકને આપી છે અને રામજીકી સવારીમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જોડાય એનું આયોજન અમે બહુ મોટા પ્રમાણમાં કર્યું છે આપણે જોયું હશે કે શો એટલે એકસો ને ચાલીસ જેટલા હોર્ડિંગ્સો મેં બોરસદ શહેર તથા આજુબાજુના ગામડાઓ મારેલા છે વધુમાં તમે જુઓ તો આખા શહેરમાં ભગવામય ધજાઓ તોરણો એનાથી મેં શણગાર દીધેલું છે પોલીસ પ્રશાસન એના માટે સજ્જ થઈ રહેલું છે પ્રસાદીની તૈયારીઓ પણ આપણે મંદિરો તથા ભાવિક ભક્તો તરફથી આપણને મળેલી છે જેવા દસ હજાર પેકેટ આપણને મળેલા છે ગઈ વખતે ચાર હજાર પેકેટ આપણને મળ્યા હતા આજી વખતે પબ્લિકની માંગ અને અમારે જેટલો સપોર્ટ મળ્યો છે એના આધારે દસ હજાર પેકેટ અમે પ્રસાદીના બનાવડાવ્યા છે પાણીની વ્યવસ્થા ચા શરબતની વ્યવસ્થા છાશની વ્યવસ્થા તે પણ ભક્તો દ્વારા દરેક વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ કરેલી છે મનનભાઈ જી મેહુલભાઈ આ વખતે રામજી કી સવારીની અંદર આકર્ષણનું કેન્દ્ર શું બનશે અને શું લાગી રહ્યું છે કે આ વખતે વિશેષતા શું હશે રામજી કી સવારીમાં મનનભાઈ આકર્ષણનું કેન્દ્ર એક સસ્પેન્સ છે મુંબઈથી રમેશભાઈ સુરતી રાજેશભાઈ સુરતી અને કેવલભાઈ પટેલ કોરિયોગ્રાફર છે અને કેવલભાઈ પટેલ છે એ ડિરેક્ટર છે એ બંનેઓ એક નવી હનુમાન ચાલીસા લોન્ચ કરવા જઈ રહ્યા છે ધન્ય છે બોરસદ મારું શેર કે એને આવો લાવો મળી રહ્યો છે કે બોરસદ શહેરમાં એક હનુમાન ચાલીસા લોન્ચ થશે અને સવારીનું આખું શૂટિંગ થશે અને એ શૂટિંગનું વિડીયોગ્રાફીમાં હનુમાન ચાલીસા બનશે જી સાથે જ કહેવાય છે શું લાગી રહ્યું છે કે આ વખતે કેટલા લોકો આ રામજી કી સવારની અંદર ઉમટવાની શક્યતાઓ દેખાઈ રહી છે આપણા હિસાબે કેમ કે આપણે જે મહેનત કરી છે એના પ્રમાણે આપ શું લાગી રહ્યું છે અમારી મહેનત પ્રમાણે અમને એવું લાગે છે કે બોરસદ ગામ નાનું પડશે સંખ્યા રામજી નક્કી કરશે પણ બોરસદ ગામ નાનું પડશે બોરસદના શહેરના જેટલા રસ્તાઓ છે બધા ભરાઈ જશે રામ નામથી ગુંજી ઉઠશે તો આ હતા આપણી સાથે અત્યારે પ્રખંડ મંત્રી છે મેહુલભાઈ તેઓ દ્વારા જે જણાવવામાં આવ્યું કે આ વખતે પણ બોરસદ શહેરની અંદર જે ભવ્યતાથી ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે અને સાથે જ તેઓને એક બોરસદવાસીઓ માટે એક સારા સમાચાર પણ તેઓ આપણા માધ્યમથી આપ્યા છે કે બોરસદ જ્યારે આ રામજીકી સવારી જે નીકળવાની છે તેની અંદર એક શૂટિંગ પણ થવાનું છે જે હનુમાન ચાલીસાની અંદર જે શૂટિંગ વપરાવાનું છે તેનું પણ આ જ જગ્યા ઉપરથી રામજીકી સવારીની અંદર આખું શૂટિંગ જે થવાનું છે તેને લઈને ખૂબ સારી બાબત કહેવાય છે તો આ હતા આપણી સાથે અત્યારે મેહુલભાઈ કે જેઓ રામજી કી સવારીના મુખ્ય આયોજક છે અને રામજી કી સવારીનું જે ભવ્ય આયોજન બોરસદ શહેરની અંદર કરવામાં આવ્યું છે સમગ્ર શહેરની અંદર અત્યારે ભગવામય તોરણો અત્યારે જોવા મળી રહ્યા છે તો બીજી તરફ એકસો ને ચાલીસથી વધારે બેનરો પણ આસપાસના ગામડાઓને બોરસદ શહેરની અંદર અત્યારે દેખાઈ રહ્યા દેખાઈ રહ્યા છે અને સાથે જ્યાં જુઓ ત્યાં અત્યારે એક જ વાત દેખાઈ રહી છે કે રામજી કી સવારી તો આપ સૌ કોઈ પણ જો બોરસદના રહેવાસી હોવ તો જરૂરથી એક વખત આ રામજી કી સવારીની અંદર મુલાકાત કરજો